जय हिंद जय भारत। मारो आ वीडियो पण वधुमां वधु शेर करजो अने गुजरातना तेमज देशना दरेक लोको सुधी पहोंचाडजो के जे आ देशनी अंदर गुजरातनी अंदर अने जे देशनो माहोल करनारा जे इटली निवासी जे सोनिया बार डांसरना सुपुत्रो तमे आ देशनी जनताने जे गुमराह करो छो जे पेट्रोल डीजलना भावे जे खेडूतना नामे जे सोना उपर जे सेनानी वर्दी उपर तो देशनी जनताने तेमज गुजरातनी जनताने आ तमाम जे श्रीमती इटली निवासी सोनिया बार डांसरना सुपुत्रो तमे एटलो जवाब आपो के तमे जे पेट्रोलनो विरोध करो छो तो तमारी जे कोंग्रेसनी जे आ बार डांसर जे सोनिया गांधी जे तमारी राजमाता छे एमने पूछो के ज्यारे 1988 नी अंदर 8 रूपिया डीजलनो भाव हतो जे पेट्रोल डीजलना 8 थी 16 रूपिया हता अने जे आ 3 वर्षथी 4 वर्षथी जे कोंग्रेसनी सरकार पड़ी त्यां सुधी 72 रूपिया जे भाव पहोंचाड्यो अने नरेन्द्र मोदीए 4 वर्षनी अंदर 4 रूपिया जे भाव वधार्यो तो तमने बधा लोकोने मरचा लागवा माँड्या अने बीजा नंबरमां કે નરેન્દ્ર મોદીએ 4 રૂપિયા ભાવ એટલા માટે વધાર્યો છે કે જે તમારી આ કોંગ્રેસની જે રાજમાતા છે એમને અત્યાર સુધી જે ઈરાનમાંથી જે આપણા ભારત દેશનું કાચું પેટ્રોલ ડીઝલ જે આવે છે એમના 10 વર્ષના 43,000 કરોડ રૂપિયાની જે ભરપાઈ નથી કરી ત્યાંથી ઉધારીમાં પેટ્રોલ ડીઝલ લઈને જે ઇન્ડિયાની અંદર ઇન્ડિયાની જનતા પાસેથી જે રોકડા રૂપિયા લઈને જે ભ્રષ્ટાચાર કર્યો એટલા માટે 4 વર્ષની અંદર 4 રૂપિયા જે મોદીએ વધાર્યા એટલા માટે તમને દુખાવો થાય છે પણ જે 8 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવ હતા ત્યાંથી 72 રૂપિયા સુધી પહોંચાડ્યા તો એ તમને આ તમારી માએ ભ્રષ્ટાચાર કર્યો એ નથી દેખાતું। બીજા નંબરમાં તમે જે ખેડૂતોના નામ ઉપર જે હંગામો કરો છો, રોડ ઉપર શાકભાજી ફેંકો છો, દૂધ ઢોળો છો, તો આજે ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ નથી, ખેડૂતો કોઈ રોડ ઉપર નથી ઢોળતા, પણ જે આ કોંગ્રેસના દલાલો જે ગરીબ લોકો પાસેથી જે દૂધ આચકી આચકીને રોડ ઉપર ઢોળે છે, શાકભાજી ઢોળે છે, પણ એટલું યાદ રાખજો કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તમારી બુદ્ધિ વિનાશ થઈ ગઈ છે એટલા માટે તમારા પતનના પાયા ચાલુ થઈ ગયા છે। અને દેવોનો દેવ મહાદેવ જેમની જે પ્રિય વસ્તુ છે જે દૂધ એ તમે રોડ ઉપર જે ઢોળ્યું છે એટલા માટે હવે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, તમારા પતનના પાયા ચાલુ થઈ ગયા છે। અને જે સોનાનો વિરોધ કરતા હોય તો તમારી આ કોંગ્રેસની જે બાર ડાન્સર ઇટલી નિવાસી જે તમારી રાજમાતા સોનિયા ગાંધી છે એમને 5,000 રૂપિયા જયારે તોલું સોનાનું મળતું હતું અને અત્યારે તમારી સરકાર 4 વર્ષ પહેલા પડી ત્યાં સુધી એમને 35,000 રૂપિયા જે સોનાનો ભાવ પહોંચાડી દીધો તો એ તમારી રાજમાતાને પૂછો। અને બીજા નંબરમાં કે જે આ ગુજરાતના જે ભૂંડ પાસિયાઓ જે હાર્દિક પટેલના ટપોરી જે પાસિયાઓ છે એ અત્યારે જે સેનાની વર્દીનો જે વિરોધ કરે છે કે સેનાને એમની પોતાની વર્દી એમના પૈસાથી જાતે લેવી પડશે તો એવો કોઈ નરેન્દ્ર મોદીએ પરિપત્ર બહાર નથી પાડ્યો કે સેનાએ પોતાની વર્દી જાતે લેવી પડશે। એમને એવો પરિપત્ર બહાર પાડ્યો છે કે સેનાને જે એમની વર્દીના જે પૈસા આપવામાં આવતા એ પૈસા આવે એમને વર્દી નહીં આપવામાં આવે, એમને એમના પગાર રૂપી પૈસા આપવામાં આવશે। એટલે આ કોંગ્રેસના દલાલો અને ગુજરાતના જે ભૂંડ પાસિયાઓ તમે ગુજરાતની અને દેશની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો। તમે જે તમારી સત્તા માટેથી પૈસા માટેથી તમે જે દેશને વેચવા માટે જે તૈયાર થયા છો તો થોડીક શરમ કરો કે આ ધરતી ઉપર રહીને તમે જે ખરાબ કામ કરો છો અને જે આ ઇટલીની બાર ડાન્સર જે અંગ્રેજોની જે પેદાશ છે એમને જે એમના ધર્મની નથી ખબર, એમના મા બાપ કોણ છે એમની નથી ખબર, તમે એમનો સાથ આપીને આજે દેશને તોડવાનું કામ કરો છો એટલે આ બધા તમારા હલકટવેળા જે ધંધાઓ છે એ બંધ કરો। જય હિન્દ જય ભારત।